माँ सरस्वतीनी वंदना करी अने हवे आया गणपति महाराज नी वंदना घणी घणी वार कहा करूँ के गणपति सर्वप्रथम तमे जे जग्याए जो आपणे गई काले ज सुंदर मजानी पोथी यात्रा काढी तो एनी अंदर सर्वप्रथम सुमिरन कोनू थयुं महाराज गणपति गौर महाराज प्रथम स्मरण कोनु करावे वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्व कार्येषु सर्वदा सफल कामनी कामना माटे कार्यनी साफल्यता माटे सर्वप्रथम आपणे गणपति ने समरीए छे। गणपति महाराज बधे आगळ અને એટલા માટે જ મને કહેવા દો કે આજ રામાયણની અંદર તુલસીદાસજી મહારાજ પણ ગણપતિને સ્મર્યા અને એવું કહે છે કે મારી કથા સર્વને રીતે મંગલ મંગલ અને મંગલ બની રહે એટલા માટે હું ગણપતિ મહારાજનો સુમિરન કરું છું। કોઈ પણ કાર્યની શરૂઆતમાં ગણપતિ પૂજન અવશ્ય કરે છે દરેક લોકો। તમે જો એનાથી આગળ હું તમને કહું કે મોટા મોટા યજ્ઞોની શરૂઆત થાય તો પણ વેદોક્ત સ્તુતિ કરી ઓમ ગણાનાંત વા ગણપતિ ગુમ હવા મહે આદિ આદિ। એનાથી આગળ કોઈ પણ નું ખાતમુહૂર્ત હોય દુકાનનું ઉદઘાટન હોય તો પણ ગણપતિ મહારાજની પૂજા હમણાં જ ચોમાસું બેસશે અને સુંદર મજાના આ બધા ખેડૂત છો આપ બધા હે મહેનત મજૂરી કરીને જીવવાવાળા લોકો છો તો તમે લોકો શું કરો સુંદર મજાની વાવણી થઈ જાય પછી એ બળદને બાંધી અને જે હાથી લકડા જે જોડો તમે તો મીઠો અને મગ એના સાથિયા કરીને આપણે યાદ કોને કરીએ છીએ એ ગણપતિ બાપા એક દાણાને લાખ દાણા આપે એવી કૃપા અમારા ઉપર કરજે। આ શું છે આ ગણપતિ પૂજન છે ભલે શ્લોક ના આવડતા હોય એનાથી આગળ હું તમને કહું આ બાજુ બહેનો માતાઓ બેઠા છે દીકરા દીકરીનું ઘરે લગ્ન પ્રસંગ હોય એ નહીતર આ તો બહુ બહુ ઉત્સવ વાળો માહોલ આમાં બીજા ગીતો ગાઈએ તો ચાલે પણ છતાં પણ આની શરૂઆત તમારા ઘરે દીકરો પરણતો હોય કે દીકરી પરણતી હોય હમણાં જ આ સીઝન ગઈ આપણે છતાં પણ તમે જો જે ઘરે લગ્ન હોય એ ઘરે ગામની બહેનો એકઠી થઈ અને સાંજીના પહેલા જે ગીતો ગાતી હોય એની શરૂઆત ક્યાંથી એની શરૂઆતે ગણપતિ વંદનાથી પછી બધું આવે લગ્ન ગીત આવે ફટાણા આવે પછી બધું આવે પણ શરૂઆત ગણેશ દુદાને મોટી ફાદા ગણેશ દુદાને મોટી ફાદા ગળે અખે તારી ફાંદ બહુ મોટી છે તો શું એ આપણું કામ કરે
છતાં પણ ગણપતિ મહારાજ આપનું કામ કરે. છતાં પણ એ સુંદર મજાનો ભાવ મારીને તમારી શ્રદ્ધા જ્યાં લાગે છે અને એ ગણપતિ મારું તમારું કામ કરે ત્યાં સુધીની વાત નહીં. હજી એક દાખલો. ગણપતિ મહારાજ ની પૂજા બધે થાય. હું તો ઘણી ઘણી વાર મજાકમાં એવું પણ કયા કરું, ચોર ચોરી કરવા જાય ને તો ગણપતિ નું નામ લઈને જતો હશે, હે ગણપતિ મહારાજ આજ મોટા ઘરમાં હાથ લાગે. હે ઓલું, હા હા, જે ઓલું દોરડું જે રાખે ને ઓલું ચડવાનું ચોર, એનું એનું નામ જ તે ગણેશ ખાતરિયો છે. આપણા ભજનોમાં જેસલ અને ગણેશ ખાતરિયો લીધો, હાથ જાડેજા ગણેશ ખાતરિયો લીધો. આ શું છે, નામ જ ગણેશ ખાતરિયો, પછી ક્યાં વાત રહી. ખાતર પાડવા જાય ચોર તો ચોર પણ ગણપતિ. અને એનાથી આગળ હું મારી બહેનો માતાઓને વાત કરું સમક્ષ કે તમે પેલા સેવ પાડતા, આ જે વૃદ્ધ લોકો બેઠા છે ને એને ખ્યાલ હોય, અત્યારે જ બધા મશીનો આવી ગયા છે પણ પેલાના જમાનામાં આપણે ત્યાં સેવ પાડતા અને સેવ એક એવું મિષ્ટાન કે મહેમાન ગમે એવા કટાણે આવ્યો હોય અને એને જો તમારે મિષ્ટાન આપવું હોય તો તમે સેવ બનાવી શકો. સુખડી બનાવો કદાચ વાર લાગે, લાડવા બનાવો કદાચ વાર લાગે, પણ સેવ એક એવી વસ્તુ છે. તમે આ બાજુ સેવ જ કયો ને, અત્યારે ઓલા પડીકા આવે છે ઓલા બરજ, એ પહેલા આપણે બનાવતા ચાળીને બનાવવો પડતા. એ દ્રશ્ય કોઈએ જોયું હોય તો ખબર હોય, મેં જોયું છે. એ પહેલાના જમાનામાં વહેલા એ લોટ બાંધી લે, એ લોટ કુણવાઈ જાય પછી સામે સામે બહેનો બેહીની બધી સેવ વણતી હોય, એને નીચે જે પેલું ઓશિકું છે એ એક લઈને વળી બે એક બેન ચાળતી હોય અને એમાંય પાછા પ્રકારો ફૂલડા પડવા જોઈએ. પણ મારે તમને કહેવું છે કે કદાચ વાતાવરણ વેધર અનુકૂળ ન હોય અને એ સેવ તૂટતી જાય. ક્યારેક એવું બને, તમે જોજો. એ બહેનો માતાઓને વિશેષ ખ્યાલ હોય, એ સેવ જ્યારે તૂટતી જાય ને પછી એક બેન બીજી બેનને એમ કહે કે આજ સેવ તૂટે છે ક્યારે, એટલે સામેથી જવાબ મળે કે ત્યાં ગણપતિ નહીં માંડ્યા હોય. અને ઓલી બેન એમ કે લે આ લે, એ તો હું ભૂલી ગઈ ગણપતિ માનતા. અને જો મેરે ભાઈ બેન કેટલો ભાવ કેટલી શ્રદ્ધા, જે લોટની સેવ વણો છો એ જ લોટના અંદરથી પાંચ પેલા થોડાક નાના નાના લુયા લઈ અને એમના આપણે ગણપતિ બનાવીએ. ગણપતિને બેહાડવાને ક્યાં, પેલા ખાટલે જે જગ્યાએ સેવ સુકવવાની હોય ત્યાં. એ પાંચ લોટના પેલા મૂક્યા હોય, ગણપતિ મંડાઈ જાય અને મારીને તમારી શ્રદ્ધા પણ એટલી જોરદાર કામ કરે કે પછી સેવ પડે, પાછી લે પછી તૂટે નહીં. બધી સેવ વણાઈ જાય, સુકાઈ જાય, બેન સેવ સેવ લઈ લે અને ગણપતિ પાછા ખાટલે પડ્યા હોય, એને કાગડા લઈ જાય. હા, ગણપતિ ન લાગે કેમ કે ઈ તો કઈ થાય નહીં. એટલે ગણપતિને ભલે કાગડા લઈ જાય છતાં પણ ઈ આપણું કામ કરે ખરા. તો હું એમ કહું છું કે દરેક જગ્યાએ કથાની શરૂઆતની અંદર ગણપતિ મહારાજ, લગ્નની અંદર ગણપતિ મહારાજ, કોઈ પણ શુભારંભે મહારાજ ગણપતિનું પૂજન થાય અને આપણે એમનું પૂજન કરીએ છીએ. હમણાં જો બે ચાર દિવસ જશે એટલે વળી આપણી સંતવાણીની શરૂઆત થઈ જશે આ સ્ટેજ ઉપર, તો એમની શરૂઆત પણ કઈ રીતે જનક બાપુ. પ્રથમ પહેલા પૂજા તમારી મંગળ મૂર્તિ વાળા રે,
मंगल मूरती बाला गजानन मंगल मूरती प्रथम समरिये नाम तमारा भाग्य विघन हमारा गजानन भाग्य विघन प्रथम समर जय नाम तमारा भाग्य विधान हमारा ऐ गजानन भाग्य विधान सर्व सफलता सफलता तुम थी गणेशा सर्व स्थले सर्वाला जित जान मंगल मूरती वाला रे मंगल मूरती करो माराज रे मेर करो माराज रे जि प्रथम पहला गौरी तुम्हारा नंद ने अनुसमरिया ये सब थी मोर दिवसे दिवसे समरे हाटवानिया अरे ने जुबो राते समरे साधु ने चोर साधु ने चोर साधु वाह तो आथ्या भजन ना गणपति कोई पण संतवाणी गायक जारे शुरुआत करे त्यारे आवी करे डायरा ने शुरुआत जुदी हो कुंभ घड़ूलो भरी लावे मानो साई वो ए कुंभ घड़ूलो कुंभ घड़ो भरी लावे मानो साई वो शंकर जल डेना शंकर जल देना वो मारा संतो अरे हालो मारा भक्तो हालो मारा संतो गणेश वधा अरे कुंभ घड़ूलो
शंकर जल देना तुम्हारा संतो तुम्हारा भक्तो गणेश वधावा તમારું કહેવાનું મૂળ સુર દરેક જગ્યાએ ગણપતિ મહારાજની વંદના સર્વપ્રથમ, પણ મને તમને એક પ્રશ્ન થવો જોઈએ. જો મેરે ભાઈ બહેન, કથા છે ને માત્ર ને માત્ર મનોરંજન નહીં. અહીંયા નાચીએ કૂદીએ ત્રણ કલાક વળી પાછા ઘરે જઈને વૈયા જઈ, નહીં નહીં નહીં. કથા મનોમંથનની હોવી જોઈએ, કથા મનોરંજનની નહીં હોવી જોઈએ. મનોમંથન કરવાનું છે અને દરેક કથાનો જન્મ પ્રશ્નથી શરૂઆત થાય અને મેરે ભાઈ બહેન સમાધાનથી પૂર્ણ થતી હોય છે દરેક કથા. કોઈ બી કથા તમે લો, પ્રશ્નથી શરૂઆત થાય અને સમાધાનથી પૂર્ણ થાય, અને આ થાય ને એને જ કથા કહેવાય, નહીતર બીજું કંઈક હોય. તો મને તમને એક પ્રશ્ન થવો જોઈએ, ગણપતિ મહારાજની પૂજા પહેલા કેમ? સમગ્ર જગતની અંદર ભગવાન ગણપતિ પહેલા કેમ પૂજાય છે? નહીતર એમના પિતા શિવ છે, એમને કેમ પહેલા નહીં? મા ભવાનીને કેમ પહેલા નહીં? ગણેશ જ કેમ પ્રથમ? મેરે ભાઈ બહેન, ગણપતિ પહેલા પૂજાય છે એની પાછળનું કારણ છે, ગણપતિની અંદર પાંચ ગુણ રહેલા છે. હું તો ઘણી ઘણી વાર કહું કે આ જગતમાં ઘણા ઘણા ને પહેલા પૂજાવાના અભરખા હોય, એ લોકો કથા સાંભળે અને ગણપતિના પાંચ ગુણને જો અંદર ઉતારી લે, તો જેમ સમાજમાં ગણપતિની પૂજા પહેલી થાય છે એમ આ લોકોની પૂજા પણ પહેલી થવા લાગે છે. મૂળ પાંચ ગુણને ઉતારવા પડે. ગણપતિની અંદર કયા પાંચ ગુણ છે? બોલે એના કાન મોટા છે. ગણપતિનો બીજો ગુણ છે એમનું નાક મોટું છે. ગણપતિનો ત્રીજો ગુણ છે એમનું પેટ મોટું છે. ચોથો ગુણ આંખો ઝીણી છે, નાની આંખો. અને અંતિમ અને પાંચમો ગુણ એ છે, ગણપતિ બહુ ઊંચા નહીં, બહુ નીચા નહીં, મધ્યમ કદના. આ પાંચ ગુણ મારા તમારામાં આવી જાય તો સમાજની અંદર જેમ ગણપતિની પૂજા થાય છે એમ આપણી પણ થવા માંડે. પણ કાન મોટા હોવા, નાક મોટું હોવું, પેટ મોટું હોવું, આનો અર્થ શું થાય? ગણપતિના કાન મોટા, તમે જો કાન, ગણપતિનું ચિત્ર કોઈ જોયું હોય ખબર પડે એના કાન મોટા છે. કાન મોટા હોવાનો અર્થ બધાને સાંભળતા શીખી જાઓ, આનું નામ છે કાન મોટા હોવા. એક વક્તા જ્યાં સુધી સારો શ્રોતા નથી બની શકતો ત્યાં સુધી સફળ વક્તા નથી બની શકતો. બહુ ચોક્કસ વાત છે. બધાને સાંભળતા શીખી જાઓ, આ ગુણનું નામ છે કાન મોટા હોવા. બધા, નાનો માણસ આવે તો પણ સાંભળો, મોટો માણસ આવે તો પણ સાંભળો, ગરીબ આવે તો પણ સાંભળો, તવંગર આવે તો પણ સાંભળો, બધાની વાતને સાંભળતા શીખી જાઓ. એટલે કાન મોટા હોવા. ત્યાર પછી બીજો ગુણ છે નાક મોટું હોવું. એટલે ખેંચી ખેંચી નથી કરવાનું મોટું, પણ નાક મોટું હોવાનો અર્થ મેરે ભાઈ બહેન એ થાય, તમને બહુ હાદી ભાષામાં જો સમજાવવાનો પ્રયત્ન કરો તો નાક એટલે આબરૂ. ઘણી ઘણી વાર એવા એવા પ્રસંગો બને જ નથી, લોકો વાતો કરતા કે ફલાણા ભાઈનું નાક કપાયું. કઈ કપાણું ન હોય પણ આબરૂ, એમની પ્રતિષ્ઠાને બટ્ટો લાગ્યો,
એટલે એ અર્થમાં અહીંયા નાક મોટું હોવું એટલે પ્રતિષ્ઠિત માણસ બનવાનો પ્રયત્ન કરવો. અને આના માટે જરૂરી છે કાન મોટા હોવા. તમે જો બધાને સાંભળતા શીખી જશો ને એટલે પ્રતિષ્ઠા આપોઆપ મળશે તમને. આના માટેનો કોઈ કોર્સ ન હોય. પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવી છે એટલે બધાને સાંભળતા શીખી જાઓ. આ પછી જે ન જોતું હોય એ આપણે કાઢી નાખીએ. એક વાત અલગ છે, ગાંધીજીને એ સમયમાં ગાંધીજી જીવતા હતા ત્યારે એક એક વ્યક્તિએ પત્ર લખ્યો અને પત્રની અંદર ભયંકર અપશબ્દો લખેલા. એટલે એમની સાથે રહેલા જે લોકો છે એમને કહ્યું કે બાપુ, ગાંધી બાપુ બોલે, શું બોલે, આ પત્રની અંદર પત્ર આવ્યો છે જરૂર, પણ એટલી બધી ગાળો આપી છે તમને, એટલા બધા અપશબ્દો કહ્યા છે. ત્યારે ગાંધીજી એક જ જવાબ આપ્યો કે પત્ર મારી પાસે લાવો. થોડા ઘણાના પાનાનો પત્ર આખો વાંચ્યો. અને ગાંધીજી એક કામ બહુ સુંદર મજાનું કર્યું, અંદરથી પેલી ટાંકણી હતી એ લઈ લીધી અને કાગળિયાને કીધો આ નાખી દો. ગાંધીજીના જ્યારે પૂછવામાં આવ્યું ગાંધીજીને કે આવું કેમ કર્યું, બોલે ટાંકણી મારા કામની હતી, બાકી અંદર જે લખેલું હતું એ મારા કામનું હતું. ટાંકણી ક્યાંક કામમાં આવે. એટલે આપણે જે કામમાં આવે એ વસ્તુનો સંગ્રહ આપણે કરી રાખવો. બાકી બધાનું સાંભળો ખરા, તમને ન ગમતી હોય એ વસ્તુ કાઢી ના. અને પ્રતિષ્ઠિત બનવા માટે આ વસ્તુ જરૂરી છે. બધાને સાંભળતા શીખી જાઓ અને સાંભળશો એટલે પ્રતિષ્ઠિત બનશો. તો આ ગણપતિનો બીજો ગુણ છે. ત્રીજો ગુણ છે ગણપતિનું પેટ મોટું. ગણપતિને આપણે બહુ મોટા પેટવાળા, અને પેટ મોટું હોવું એનો અર્થ શું થાય? દરેકની વાતો સાંભળ્યા પછી પેટની અંદર શરીરની અંદર સંગ્રહ કરતા શીખી જાય. આ ગુણનું નામ છે પેટ મોટું હોવું. ઘણા ઘણા માણસોને આપણે નથી કહેતા કે ભાઈ ઈ તો સમંદર પેટો માણસ છે. સમંદરની અંદર મેરે ભાઈ બહેન કેટલા રત્નો છે, કેટલા મણીઓ છે, કેટલા એવા એવા તત્વો છે, છતાં પણ સમુદ્ર એ કોઈ દી દેખાડ્યા નહીં. બસ એ જ રીતે સારી નરસી બધી વાતો પેટની અંદર સંગ્રહ કરી અને એને જો રાખીએ તો ગણપતિની જેમ પહેલા પૂજા થાય છે એમ સમાજની અંદર આપણી પણ પહેલા પૂજા થવા માંડે. વાતને સાંભળ્યા પછી મેરે ભાઈ બહેન જ્યાં ત્યાં વાગ્યા ન કરવું. ઘણા ઘણાની તકલીફ એ છે અને હું તો ઘણી ઘણી વાર કહું આ ભારત વર્ષની આપણી આ દુર્દશા છે કે સારી વાતનો ફેલાવો થતા ઘણા બધા મહિનાઓ યા તો વર્ષો લાગી જાય છે, જ્યારે એક ખરાબ વાત જેમ જેમ પવન જાતો હોય એમ ખરાબ વાત પ્રસરી જાય છે. આ સમાજની દુર્દશા છે. સારા કામનું તમારે આમ 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 જાહેર કરવું હશે તો ઘણી બધી વાર લાગશે, એના માટે ઘણું બધું કરવું પડશે. પણ એક ખરાબ વાત લીક થાય એટલે તમે જો આખા જગતની અંદર હો હા થઈ જાય. રામકથા સાંભળ્યા પછી મેરે ભાઈ બહેન નિયમ લ્યો કે કોઈ પણ, અને હું તો ત્યાં સુધી કહું કે સાહેબ આંખે જોયેલું પણ સાચું નથી હોતું. ઉનાળાની અંદર મૃગજળ છે, તમને એવું લાગે કે આમ રોડ ઉપર પાણી આયેલું જાય, શું આયેલું જતું હોય છે? જ્યાં સુધી તમારો માયલો સ્વીકાર ન કરે ત્યાં સુધી ક્યાંય વાગ્યા ન કરે. ઘણા ઘણા લોકોની ટેવ હોય અને એમાંય જો એમ કહી દીધું કે આ વાત ક્યાંય બહાર જવી ન જોઈએ અને પછી જે જામે નહીં. મેરે ભાઈ બહેન સમાજની અંદર અગ્રભાગે જો પૂજાવું હોય તો દરેક વાતને પેટમાં હંગરતા શીખી જાઓ. આ ગણપતિનો ત્રીજો ગુણ છે. મહારાજ ગણપતિનો ચોથો ગુણ છે આંખો નાની, ઝીણી આંખો છે. આ શું સૂચવે છે? ગણપતિ મહારાજ સમાજના લોકોને એવું કહે છે કે આ જગતને હે જીવ,
તું સૂક્ષ્મ દ્રષ્ટિથી જોતા શીખી જા, તું દિવ્ય દ્રષ્ટિથી જોતા શીખી જા. જીણી દ્રષ્ટિથી આંખો નાની નાની આંખ કરીને જો, પારદર્શિતા લાગે તો જ અમલ. આ ઘટના થવી જોઈએ. ગણપતિ મહારાજ કહે છે, મારી આંખો ઝીણી છે, હું જગતને સૂક્ષ્મ દ્રષ્ટિથી જોઉં છું. હે જીવ, જગતની અંદર સૂક્ષ્મ દ્રષ્ટિથી જોતા શીખી જઈશ તો સમાજમાં પ્રથમ પૂજાઈશ. તો ગણપતિની આંખ ઝીણી, ગણપતિનું પેટ મોટું, ગણપતિના કાન મોટા, ગણપતિનું નાક મોટું, અને અંતિમ અને પાંચમો ગુણ એ છે, ગણપતિ બહુ ઊંચા નહીં, મધ્યમ કદના છે. આ જગતનો દેવ મને તમને એવું શીખવે છે કે હે જીવ, સમાજની અંદર સત્તા મળ્યા પછી, સમાજની અંદર પદ મળ્યા પછી, સમાજની અંદર પ્રતિષ્ઠા મળ્યા પછી બહુ ઊંચે ન જા, બહુ ઊંચો ન થા, નમતો શીખી જા. સમાજને નમો. હા, અને આપણે ત્યાં કહેવત છે, નમે એ સૌને ગમે. સમાજને જો નમતા શીખી જશો તો ગણપતિ મહારાજ એવું કહે છે કે સમાજની અંદર પ્રથમ પૂજાવાનું શક્ય છે. પણ મારીને તમારી તકલીફ શું છે ખબર? જ્યાં થોડુંક પદ મળે, જ્યાં પ્રતિષ્ઠા મળે, જ્યાં સત્તા મળે, જ્યાં થોડું ઘણું નામ થાય, ત્યાં આપણે અભિમાનમાં ફૂલાઈ જઈએ છીએ, અભિમાનમાં આપણે ચકનાચૂર થઈએ છીએ. અને આ અભિમાન કેવું છે? તુલસીદાસજી મહારાજ કહે છે, નહીં કો અસે જનમાં જગમાં, નહીં કો અસે જનમાં જગમાં, પ્રભુતા પાય જાહિ મદના, પ્રભુતા પાય જાહિ મદના. તુલસીદાસજી મહારાજ કહે છે કે એવો કોઈ વ્યક્તિ જન્મો નથી કે પદ મળ્યા પછી, પ્રતિષ્ઠા મળ્યા પછી, સત્તા મળ્યા પછી કોઈને અભિમાન ન આવ્યો હોય. પણ અભિમાન પણ જો મેરે ભાઈ બહેન એવું આવતું હોય, સાત્વિક અભિમાન, અભિમાન કરો, થોડો અભિમાન રાખવું જોઈએ. પણ કેવું અભિમાન? રામાયણની અંદર મારો તુલસી લખે છે, અસ અભિમાન જાહિ જનિ ભોરે, અસ અભિમાન જાહિ જનિ ભોરે, મેં સેવક રઘુ પતિ પતિ મોરે, મેં સેવક અભિમાન આવું થવું જોઈએ. હું કરી નાખું, હું કરી નાખું, હું કરી નાખું, નહીં, અભિમાન થવું જોઈએ. ભારત વર્ષના એક સંતને અભિમાન થયું આ, અને તુલસીજીને લખી નાખવું પડ્યું કે કેવું અભિમાન? સાત્વિક અભિમાન. પ્રભુ મારું જીવન તમે અભિમાનથી ભરી દો. બોલે કઈ, કયું અભિમાન? બોલે મેં સેવક રઘુપતિ પતિ, હે નાથ હું તમારો સેવક, અને તમે મારા પતિ, તમે મારા નાથ, તમે મારો જગદાધા. બસ આવું અભિમાન મને ભરી દો. પણ મેરે ભાઈ બહેન, રાજસિક અભિમાન અને તામસિક અભિમાન આપણા જીવ માટે પણ ખતરો છે. એટલા માટે અભિમાન ન કરો. તમને સમજાય એવી ભાષામાં વાત કરું કે તાળીઓ છે ને હંમેશા ઉપર જાય. આ દરિયા કિનારો છે એટલે આ તાળના વૃક્ષના અંતે બધું હશે એટલે સમજાવું તમને કે તાળ છે ને, તાળનું ઝાડ હંમેશા ઊંચું જાય.
એના ફળ તો જગતને કામ ન લાગે પણ કોઈને છાંયો ન આપે. તાળની એટે તમારે છાંયો ગોતો હોય ને તો તમે છાંયો ગોતી ન શકો, તમે ત્યાં બેસી ન શકો. પણ હમણાં સીઝન આવશે આંબાની, અને આંબાની અંદર ઈ જ્યારે કેરી લાગે ત્યારે ઘટના કઈ ઘટે છે, ઈ આંબો આમ ઊંચે વયો જાય છે કે નમી જાય છે? તાડની અંદર ફળ લાગ્યા તો તાડ ઉપર ગયું, આંબાની અંદર ફળ લાગ્યું અને આંબો ઝૂકી જાય છે. બસ મેરે ભાઈ બહેન, ઝૂકતા શીખો. ઝૂકતા હૈ વહી જિસમે જાન હોતી, ઝૂકતા હૈ વહી જિસમે જાન હોતી હૈ, અકડપન તો મુર્દે કી પહેચાન હોતી હૈ. બસ અકડ ઉભા રહ્યો એનો મતલબ જ એ થાય કે અભિમાન આવી ગયું. બસ નમતા શીખી જાઓ. અને મેરે ભાઈ બહેન, ફળ આવે ને જ્યાં સુધી શરૂઆત હોય, જ્યાં સુધી ફળ નથી લાગતા ત્યાં સુધી જે કઈ ઘટના ઘટે એ બાધ્ય નથી મેરે ભાઈ બહેન, ત્યારે બધું આવે. કેમ કે એ એક દોર એવો હોય, ઉપર પગથિયા ચડવાનો દોર એવો હોય કે ક્યારેક તમને અભિમાન આવી જાય, ક્યારેક વળી પાછું એમ થાય કે નહીં શેર માથે સવા શેર તો છે, વળી પાછું ઘડીક એમ થાય કે નહીં 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 બરાબર છે. પણ જ્યારે મેરે ભાઈ બહેન એ પરિપક્વ બની અને જ્યારે ફળ આવે ને ત્યારે ઝૂકતા શીખી જાય. આંબે ફળ આવે અને આંબો ઝૂકતા શીખી જાય પછી તમે જો કેટલી મજા છે. બસ એમ મેરે ભાઈ બહેન, આપણને ફળ જ્યારે લાગી જાય, ફલશ્રુતિની અભિમાન આનંદ જ્યારે આવવા માંડે, મનની અંદર એવું થવા માંડે કે નહીં હવે બસ ફળ મળવા લાગ્યા છે, ત્યારે મેરે ભાઈ બહેન બહુ સહજ રીતે જીવવાનો પ્રયત્ન કરો. ગણપતિ મહારાજ એવું કહે છે કે મને સત્તા મળ્યા પછી, પ્રથમ પૂજાણા પછી પણ હું નાનો છું. બસ હે જીવ, સમાજની અંદર પદ પ્રતિષ્ઠા આદિ આદિ મળ્યા પછી બહુ ઊંચે ન ચડી જાઓ, સમાજના માણસોનું ધ્યાન રાખતા શીખી જાઓ, નમતા શીખી જાઓ. આમ કર્યાને તુલસીદાસજી મહારાજે એક સાથે બે વંદના પૂર્ણ કરી છે.